غم کے ماحول میں کیوں شمع کو دیتے ہو سجا، غم کے ماحول میں کیوں شمع کو دیتے ہو سجا، دل سلامت ہے تو اس دل کو جلاؤ یارو، دل سلامت ہے تو اس دل کو جلاؤ یارو۔ પ્રેમ એટલે વેમના બીજા ભાગમાં શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા આપ બધાને આવકારું છું, આપ બધાનું સ્વાગત કરું છું મોહબ્બતની દુનિયામાં, આપ બધાનું સ્વાગત કરું છું એ દિલની બે વાતો કરવા માટે, આપ બધાનું સ્વાગત કરું છું દર્દને હસી કાઢવા માટે। ફરી એકવાર હમને એક શામ ચિરાગો સે સજા રખી હૈ, હમને એક શામ ચિરાગો સે સજા રખી હૈ, ઓર લોગો ને શરત હવાઓ સે લગા રખી હૈ, લોગો ને શરત હવાઓ સે લગા રખી હૈ। तो दोस्तों एक वो भी जमाना था कि हम दुनिया पे हंसते थे, एक वो भी जमाना था कि हम दुनिया पे हंसते थे, एक ये भी जमाना है कि दुनिया हम पे हंसती है। एक वो भी जमाना था कि हम दुनिया पे हंसते थे, एक ये भी जमाना है कि दुनिया हम पे हंसती है। और मोहब्बत की कोई कीमत मुकर्रर हो नहीं सकती, मोहब्बत की कोई कीमत मुकर्रर हो नहीं सकती, ये जिस कीमत पे भी मिल जाए उसी कीमत पे सकती है, जिस कीमत पे भी मिल जाए उसी कीमत पे सस्ती है। श्री राम टेलीफिल्म्स द्वारा प्रेम એટલે વેમ ગુજરાતની અંદર કથા છે। પહેલી વખત કોઈ એક ટાઇટલની સિક્વલ બનવા જઈ રહી છે, પ્રેમના વિષય ઉપર સિક્વલ પહેલી વાર બનવા જઈ રહી છે। પ્રેમ એટલે વેમના પહેલા ભાગના લાખો ચાહકોએ એવું પ્રેમાંક્રમણ કર્યું રિસર્નું, રોજ એક ફોન આવે, રોજ મારી ઉપર ઈમેલ આવે કે આનો બીજો ભાગ ક્યારે બહાર પડાવશો। એટલે એકવાર જોરદાર તાલના ગડગડાટથી પ્રેમ એટલે વેમના પહેલા ભાગને અને એના ચાહકોને વધાવું છું। ચાલો પ્રેમની વાત ઉપર હસાવવા, કારણ કે પ્રેમે આજ સુધી માણસોને રોવડાવ્યા છે અને મેં એમાં હળવી રીતે આમાં કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો છે। અને બીજા ભાગમાં આપ બધાનું સ્વાગત કરું છું અને એક અક્ષરની આંગળીઓ ઝાલી મારા તાજેતરમાં આવતા એક નવા પુસ્તકની એક રમતિયાળ કવિતાથી આજના આ કાર્યક્રમની શરૂઆત કરું છું। દુનિયાની તમામ છોકરીઓને, દુનિયાના તમામ છોકરાઓ વતી આ ગીત સપ્રેમ આપું છું કે છોકરીઓ ગજબની ચીજ મારા ભેરું, છોકરી છે ગજબની ચીજ મારા ભેરું, જાણે અષાઢકીરી બીજ મારા ભેરું, છોકરી છે ગજબની ચીજ મારા ભેરું, કે જાણે અષાઢ કેરી બીજ મારા ભેરું, ટ્યુશનમાં એવી રીતે નીકળે કે જાણે નીકળ્યું છે વિદેશી રજવાડું, એ જે કાવા મારતા જાય, તમને શું કહું, સમજી જાઓ, યાદ કરો જરાક, ફ્લેશબેકમાં જાઓ, જાઓ જાઓ, ભલે ને વડીલો છે એટલે ઘરે બેઠા બેઠા સાંભળો છો જોવો છો, આ હા 20-25 વર્ષ ફાસ્ટ ફોરવર્ડ થાવ થોડાક, ટ્યુશનમાં એવી રીતે નીકળે કે જાણે નીકળ્યું વિદેશી રજવાડું, અને એની તે રાહમાં તડકામાં શેકાતું છોકરાનું આખે આખું ધાડું, એ તો નજરોથી બાંધે છે બ્રિજ મારા ભેરું, છોકરી છે ગજબની ચીજ મારા ભેરું, અને છે એના, આ કવિતાને આકડી સાંભળજો, છે એના કરતા સારી દેખાવા, છે એના કરતા સારી દેખાવા, એ અરીસાની સામે રહે ઊભી, અબજો રૂપિયાનો કોસ્મેટિક્સનો બિઝનેસ જો હાલતો હોય ને તો મારી આ એક કડી ઉપર, બધી બહેનોને એમ છે કે આ હા ઓલી હું કે ઓલી ફેરેન લવલી સોપડવાથી કેટરીના કેફ થવાતું હોત ને તો ટ્રેક્ટર ભરાત ટ્રેક્ટર આપણા ગામમાં, કેટરીના ને ઐશ્વર્યાના આમ ટ્રેક્ટર ઠલવાત ભલામણ નો થવાય, ગમે એટલા બોદર સોપડો ને, એ એમડી એમડી હોય ને, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટમાં કઈ ફેરફાર ન થાય પેલા, એટલે છે એના કરતા એ સારી દેખાવા, રોજ અરીસાની સામે રહે ઊભી, અને પાછળ દોડો તો જાય કૂદી, અને ઊભા રહો તો આવે સામેથી ઉગી, પાછળ દોડો તો જાય ભાગી, અને ઊભા રહો તો આવે સામેથી કૂદી, અને પછી વર્ષે બનીને ગાજવીજ મારા ભેરું, છોકરી છે ગજબની ચીજ મારા ભેરું, કોઈ એને ચાહે કોઈ એને જોવે સંભાળે મોઢાના મોરા ભોળોલા છોકરા કેમ ભલામણ એની વાત ટાળે, તમારી સમજદારીને ધન્યવાદ આપું છું, એ મોઢાના મોરા આ ભોળોળા છોકરા કેવી રીતે વાત એની ટાળે, અને ખુલ્યું અંગારા સાચવેલું ફ્રીજ મારા ભેરું,
છોકરી છે ગજબની ચીજ માર. પણ સાહેબ આજકાલની છોકરીઓ જરાય એવું માનતા નહીં કે ઓલી ગજનીની હિરોઈન જેવી બુદ્ધું છે. આખા પિક્ચરમાં એને છેલ્લે સુધી ખબર ન પડે કે મારો પ્રેમી સંજય સિંધાનિયા જેવો કરોડપતિ છે. એવી બુદ્ધું આજકાલની છોકરીઓ નથી. આ તો પેલા કુંડળી માંડે, પેલા એનો બેંક બેલેન્સ ગોતે, આની પાસે કેટલી પ્રોપર્ટી છે, પછી પ્રેમમાં પડે સાહેબ. એ સ્ટાન્ડર્ડ્સ. હા હા. પણ કોલેજમાં એક છોકરાએ છોકરીને કીધું કે હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું. એટલે છોકરીએ કીધું કે બકા, યાદ છે ને બકા? ઓ પેલા ભાગમાં યાદ કરાવું છું. હા બકા, હું તારા પ્રેમને સ્વીકારી નહીં શકું, પણ હું તારી ચોઈસને સલામ કરું છું. આવો જવાબ એવો બોલાય ગયો. હું બકા તારા તારા પ્રેમને સ્વીકારી નહીં શકું, પણ તારી ચોઈસને સલામ કરું છું. અને જુવાનિયા જેટલા મારી વાત સાંભળે છે, આમ તો જુવાનિયા માટે જ આ બનાવેલું છે એટલે એને જ સાંભળવાનું છે. પણ સાહેબ દરેક અમારા રાજકોટમાં તો બનેલી ઘટના છે, પણ દરેક મોટા મોટા શહેરમાં ગર્લ્સ હોસ્ટેલ હોય, એકાદ મહિલા કોલેજ હોય. તમે જોજો નાની નાની સ્કૂલો છે ને, એની બહાર હાઈસ્કૂલોમાં પ્રાઇમરી સ્કૂલમાં બહાર બોર્ડ મારવા પડે છે કે તમારું વાહન ધીમે ચલાવો, કારણ કે અહીં સ્કૂલ છે. પકડાય તો મજા. મહિલા કોલેજ ની બહાર એવું બોર્ડ નથી મારવું પડતું પહેલા કે ધીમે ચલાવો, ઓટોમેટિક ધીમે પડી જાય. હું જે કોણ જાણે કઈ પ્રકારના સ્પીડબ્રેકર આવે છે એમાં, મહિલા કોલેજ આવે કે ગર્લ્સ હોસ્ટેલ આવે, હળવેક નહીં. અને અમારા રાજકોટમાં તો મહિલા કોલેજની બાજુમાં જ કે ગર્લ્સ હોસ્ટેલની જેટલા હતા ને, એની આજુબાજુ એક્સિડન્ટની સંખ્યા વધી. એટલે અમારા ટ્રાફિક પોલીસવાળા એક ભાઈ સાહેબને ઈચ્છા થઈ કે આપણે અહીંયા એક માણસને રોકી દો, કારણ કે છોકરા હું છે એની ધૂણ ધૂણમાં આવે પછી આમ ઉપર જતી ધાડ કરતા ભટકાય, આ ઉપર જોવા જઈને ભટકાય, ઉપર જઈ ધાડ કરતા ભટકાય. સાહેબ એક માણસને રોકી દીધો, અહીંથી જે નીકળે એની પાસે 100 રૂપિયા, ઉપર જોવે એટલે 100 રૂપિયા દેવાના, લાયસન્સ હોય તો નીકળે ધાડ લાય 100 રૂપિયા, વળી ડ્રર લાય ઉપર જોવે એટલે 100 રૂપિયા લેવાના. એકે દીધા, બીજાએ દીધા, ત્રીજાએ દીધા, અને સાંજ પડે તો કેટલાય આવે ને ભાઈ, એમાં કે ઓછા હોય. અને ચોથો જણો હતો ને એને 100 રૂપિયા તો આપ્યા ટ્રાફિક વાળા સાહેબને. અને પછી હળવેક દઈને પૂછ્યું કે સાહેબ મંથલી પાસનું શું રાખ્યું છે? આમાં પાસ ન હોય ભાઈલા, આમાં શું નપાસ થાય, રેવા દે. પણ છોકરા છોકરીની વાત નીકળી છે અને પ્રેમ એટલે એમ જોયા પછી હજારો ઈમેલ આવ્યા મારી વેબસાઇટ ઉપર, અહીંયા ફોન આવ્યા અમારી કંપની ઉપર કે ભાઈ કેદી બહાર પડો છો બીજો ભાગી તો ઠીક. પણ ઘણાએ પોતપોતાના પ્રેમની કથાઓ એના પ્રશ્નો પણ મને મોકલ્યા આવડે એવા, મેં એને જવાબે આપ્યા. લંડનથી, અમેરિકાથી, કેનેડાથી, વિદેશમાંથી પણ એટલા છોકરા છોકરીઓ મને આમાં ઈમેલ ઉપર મારી સાથે વાર્તાલાપ કર્યો. એમાં એક છોકરો તો જાહેર કરી ગયો મારી પાસે આવ્યો, મને સાહેબ આપણે તમારું પ્રેમ એટલે એમ જોયું ને જિંદગી બદલાવી નાખી. મેં કીધું તારી કે બીજાની? મને કે નહીં મારી મારી મને શું કર્યું? એ તો કે મને કે બે સોગંદ લીધા આપણે બે. મેં કીધું શું? મને કે એક સોગંદ આપણે એ લીધો છે કે આપણે છે ને જિંદગીમાં કોઈ દિવસ પારકી છોકરી સામે જોશું નહીં. આ પહેલી સોગંદ મેં લીધો છે કે જિંદગીમાં આપણે કોઈ દિવસ પારકી છોકરી સામે જોશું નહીં. એટલે હું રાજી થયો, પીઠ થપડે. મેં વાદ વસ્ત. બીજા સોગંદ એ કે કોઈને પારકા ગણશું નહીં. નીકળે મેં નીકળ તું. અને બીજો ભાગ બહાર પડે ને તો જોતો નહીં. મેં કીધું તું તું તો રેવા જ દેજે, મેં ખર્ચો જ ના કરતો તું. આવા કસમ લઈને હા, પણ ઊંધું પકડાય. છોકરી એકવાર અંગ્રેજીમાં ન આવડે તો ન કરવું, એકરાર ના પાડું છું. છોકરા છોકરી બધાય ગુજરાતી આપણી માતૃભાષા છે અને હું કાયમ મારી માતૃભાષાની માટે વાત કરતો આવ્યો છું કે અંગ્રેજી છે ને પાવડરનું દૂધ છે ને ગુજરાતી તમારી માનું દૂધ છે. ભલા માણસ પણ આપણી ઘટના એ છે કે આપણે પ્રેમનો એકરાર અંગ્રેજીમાં જ કરીએ છીએ. તમે જુઓ આ ગુજરાતી ભાષા બચાવવાની ચર્ચા આપણે અંગ્રેજીમાં કરીએ છીએ, આપણી કરુણતા. પણ છોકરીએ કીધું અંગ્રેજી નહોતું આવડતું, છતાંય કીધું છોકરીએ કે આઈ એમ લવિંગ યુ. આવું કહેવાય કોઈ દી? બકા આઈ એમ લવિંગ યુ. આપણો દેશી કાઠિયાવાડનો છોકરો કે તું લવિંગ યુ તો હું શું તડી પાઉં? લવ સ્ટોરી ગોટે ચડી જાય અંગ્રેજીમાં છે. ગુજરાતીને પ્રેમ કરો અને ગુજરાતીમાં પ્રેમ કરો. નાનકડો સંદેશ. પણ આપણા
ગુજરાતી છોકરા વાહ હા, એક છોકરીને કીધું કે હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું. એટલે છોકરીએ સામેથી કીધું કે મારી સગાઈ થઈ ગઈ છે. એમાં ક્યાં દાંત કાઢવાનું આવે છે? ન થાય છોકરીઓને સગાઈ ન થાય કે પણ હું તને પ્રેમ કરું કે મેં તને કીધું ને ભૈલા, ભૈલા નહોતી બોલી, કેન્સલ રાખો હાલો, બસ તમને દિલમાં તમને દુઃખ ના લાગે ને, હું તને કહું છું ને કે મારી સગાઈ થઈ ગઈ છે. તોય છોકરો ઉભો રહ્યો, છોકરાએ ભરતભાઈ શું કીધું ખબર? કે જો ને વગર કઈક એડજસ્ટ કર ને, અને ઓલી જે ખીજાણી છે આ હા, એ ક્યાં કરિયાણાની દુકાન છે? એડજસ્ટ કરવાળા એ કે 1.5 કિલો તું લઈ જવા, લેવા ગોળ લેવા આવ્યો ને એમાં એડજસ્ટ કરવાનું છે. એ કે એડજસ્ટ કરે, બોલો ત્યાં એડજસ્ટ કરવું છે 1000 દાખલા. અને છોકરી ભાગી ગઈ અમારી સોસાયટીમાંથી. અને ભાગી ગયા પછી તો બાપુજીને એટેક તો ન આવ્યો, હવે બહુ એટેક નથી આવતા, ઠીક થોડોક દુઃખી દુઃખી થઈ ગયો, હું આશ્વાસન આપવા ગયો. 4 દિવસ પછી છોકરી પાછી આવી, સાહેબ સાંભળજો, હા ને બાપા ધોમ થયો, ઓલો જે ગુસ્સો હતો ને, શું આવી છો? મારું નામ હાવ શબ્દ નહોતા ચડતા, પછી હવે આવી છો, ખબરદાર પગમાં ઘરમાં પગ ન મૂકતી, અને મારું નામ બગાડી નાખ્યું, બધા ગામમાં બરબાદ કરી નાખ્યો, મારે આબરૂ કલંક લગાડી. છોકરી એના 4 વચ્ચે કે શાંતિ રાખો, હું ઘરમાં રોકાવા નથી આવી, મોબાઈલ નું ચાર્જર ભૂલી ગઈ છું. અને રસોઈ નથી. ચાર્જર લેવા આવી છું, બોલો લેવા. હાલે ગમ સબકો સુનાતે જાઈએ, હાલે ગમ સબકો સુનાતે જાઈએ, શરત યે હૈ કે મુસ્કુરાતે જાઈએ. શરત યે હૈ કે મુસ્કુરાતે જાઈએ. પણ આલમ ખુરશીદ નો એક શેર, એક કવિતા આપના હૃદય સુધી પહોંચાડું છું કે હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, ઓર ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં. ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં, હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં. અને એથી આગળ કવિ લખે છે કે જાનબૂચકર ચટ્ટાનો સે ઉલઝા હું મેં વરના, જાનબૂચકર ચટ્ટાનો સે ઉલઝા હું મેં વરના, બહેતી ગંગા મેં હાથ ભી ધો સકતા હું મેં, બહેતી ગંગા મેં હાથ ભી ધો સકતા હું મેં. અને બ્રહ્મભટ્ટ સાહેબ આગળ અમારો કવિ લખે છે આલમ ખુરશીદ ના કવિતાનો શેર મને બહુ ગમે છે કે પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના, પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના, ઇસ દોડ મેં સબસે આગે હો સકતા હું મેં, પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના, ઇસ દોડ મેં સબસે આગે હો સકતા હું મેં. અને આ શેર મને ખૂબ ગમે છે એટલે તમારા સુધી પહોંચાડું છું કે એક માસૂમ સા બચ્ચા મુજ મેં અબ તક જિંદા હૈ, એક માસૂમ સા બચ્ચા મુજ મેં અબ તક જિંદા હૈ, છોટી છોટી બાતો પર ભી રો સકતા હું મેં. પ્રેમ વિશે બોલવા બેસું રાતોની રાતો ટૂંકી પડે, પણ એક પ્રસંગ જેમ મેં પેલા વાગમાં કીધો હતો એમ એમ એક નાનકડી વાત તમને કરવા જઈ રહ્યો છું. ગામડું ગામ અને ગામડા ગામમાં 3 ભાઈબંધ, પણ એવા પાકા ભાઈબંધ કે એને વગર હવાર ન પડે, ત્રણેય એકબીજાને મળ્યા વગર, એકબીજાને જોયા વગર, એકબીજાની યાર વાત કર્યા વગર સાંજ ન પડે. અને એવા 3 પાકા ભાઈબંધ કે મિત્ર એસા કીજીએ જૈસે શિરકો બાલ, કાંઠ કાંઠ કે કાઠીએ ફિર ભી તજે ન ખાલ, કે મિત્ર એસા કીજીએ જેવા કુવાના કોષ, પછાડ્યા પાણી દિયન હૃદય ન આણે રોષ, એકબીજા વગર હાલે નહીં, એવા પાકા ભાઈબંધો 3 ભાઈબંધો. અને ગામમાં એક એવી સ્વરૂપવાન છોકરી, એવી સુંદર છોકરી. છોકરીનું વર્ણન કરવા જાઓ તો અમારું લોક સાહિત્ય એમ કહે કે લંબવેણી લજા ઘણી, અને જેના પોચાઈ પાતળિયા, અને સર્જન હારે સરજિયા એવા કોક કોક કામણિયા. જોજો લોક સાહિત્યમાં અમારો શ્રૃંગાર રસ કેવો છે, કે એ છોકરી હતી કેવી? તો કે ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ, કામદેવની પણછ જેવા કાળા ભમર એના નેણ, અને ત્રાંઠી મુરગલી જેવી એની આંખ્યું, દીવાની હગ જેવું એનું નાક, શંખલા જેવી એની ડોક, અને ભૂખી સિંહણ જેવો એનો કડનો લાક, અને ભૂખી સિંહણ જેવા કડના લાકની માથે કોઈ બાળુટો કોઈ નાનકડો નાગ ધીમો 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 આળોટા મારતો હોય એવો કમર ભૂધીનો એનો કેશ કલાપ, ડાબા અને જમણા હાથમાં જાણે હોનાની મશાલુમાં 5-5 જ્યોત હળગતી હોય એવી એની ડાબા અને જમણા હાથની આંગળીયું, જાણે પગની પાનીમાંથી કંકુની ઢગલિયું થતી આવે, અને દાડમની કડી જેવા દાંતમાંથી જરાક આમ તો મલકાટ થાય ને ત્યાં તો જાણે ફૂલડા ખરે, જાણે ઉગતો આંબો, જાણે રાણીનો કોળાંબો, જાણે હોળીની જાળ, જાણે બારવટિયાની બરછી, જાણે પૂનમનો ચંદ્રમા, એ જાણે ભાદરવાનો તડકો, નહીતર એમ કહેવા દો જાણે જૂની વાઈડનો ભડકો. જ
સાહેબ આ લોક સાહિત્ય કહે છે આપણું કે આમ ઉગમણો વાવાય તો આથમણી નમી જાય, આથમણો વાવાય તો ઉગમણી નમી જાય, આ ચારેય દિશાના વાવાય તો આમ કરીને આમ હકેલાઈ જાય, મુઠ્ઠી ઉઘાડો તો આકાશમાં ફેલાઈ જાય, જોગીઓનો જોગ, તપસ્વીઓનું તપ, સિદ્ધોની સિદ્ધાય અને પીરોની ફકીરાય, આ બધું ત્યાં સુધી સલામત હતું જ્યાં સુધી એને આ સુંદર નારી જોઈ નહોતી. ભલા માણસ આવું રૂપ સ્વર્ગની કોઈ અપ્સરાને જાણે શ્રાપ દીધો હોય અને એ આ ગામડા ગામના પાદરની માલિકો છોકરી બનીને સ્ત્રી બનીને આવી હોય, આવી રૂપના રંભા જેવી ભલામણ સ્ત્રી અને એ છોકરી, અને આ જુવાનને નહીં કહું છું કે આવી સ્ત્રી ક્યાંય અમે જોવા મળે ને પહેલા તો વેલેન્ટાઇન ડે ની રાહ જોવા ન રહેતા. ઉપર મારી મમ્મીને પૂછતો આવું, હવે મમ્મીને પૂછવા જાય ને ત્યાં બધું પૂરું થઈ જશે. અહીંયા વચ્ચે વાત કરી દઉં તમને, કહી દેવાય જે આમાં શું છે, પહેલા 99% હિંમતમાં જ ખર્ચી નાખવાના છે, પ્રેમ ખાલી 1% કરવાનો છે પહેલા. હિંમત મેં પહેલા રાઉન્ડમાં કીધું, ફરી કહું છું, એક છોકરાની વચ્ચે વાત કરું, એક છોકરાએ છોકરીને કીધું કે હું તને ચાહું છું અને હું તું જો મારો પ્રેમ સ્વીકારીશ નહીં તો તારા ઘરની સામે ઓટલા ઉપર બેઠો રહીશ. એટલે બેઠો રહે કે ઘણા બેઠા રહી છે, તું બેઠો શું થયું, આજની છોકરીઓ બહુ હોશિયાર થઈ ગઈ છે, બેઠો રહે છે, નહીં હું સાચો પ્રેમ કરું છું, હું બેઠો રહીશ તને, હું જાન દઈ દઈશ, એવા જાન બાંધી રાખ, શાંતિ રાખીએ. અને ભાઈ પહેલો દિવસ થયો, છોકરો બેઠો, બીજો દિવસ થયો, છોકરો બેઠો, ભલે રાતે આમ જોયું છોકરી, ત્રીજો દિવસ થયો, ચોથો દિવસ થયો, પાંચમો દિવસ થયો, છોકરો એમને બેઠો રહીએ, આમ કૂતો રહીએ ક્યાં તો ઓટલામાં બેઠો છે સાલો. અને સાતમો દિવસ થયો અને છોકરીને ટેન્શન આવ્યું, ખારો સાચો પ્રેમી છો એ કે. આઠમો દિવસ થયો, નવમા દિવસની રાત થઈ ને અને પડદો ખોલ્યો કે હજી બેઠો છે, કાલ સવારનો પોર થાય ને એટલે આનો પ્રેમ સ્વીકારી લો, આ તો ખરેખર સાચો પ્રેમ, મારી ભૂલ થઈ ગયો. દસમા દિવસની સવારના પોરમાં આ 5:30 વહેલી ઉઠી અને જાય ને તો છોકરો નહોતો, એક કાગળ પડ્યો, કાગળ અને લખ્યું હતું કે માફ કરજે બકા, 9 દિવસમાં તારા ચક્કરમાં તારા નીચેના ફ્લેટ વાળી યાર જામી ગયું છે, અમે નીકળી જાય છે. તું હવે બીજું ગોતી લેજે ક્યાંક. છોકરીઓને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે છોકરાઓ બીજે પૈણી જાય ને એટલી રાહ ન જોવડાવતા બેન, 99% એમને પરણી ગયા છે, આનંદ જોઈ શકતા છે. ખોટ કરી દો પણ મોહબ્બત આવું સ્વરૂપવાન રૂપ. ત્રણેય ભાઈબંધ, વાત મારી અહીંયા હતી, પાછો આવું છું. તો હવે ત્રણેય ભાઈબંધ એક જ છોકરીને પ્રેમ કરે, એક જ છોકરી ત્રણેયના દિલમાં, અને ત્રણેય ભાઈબંધે વાત નક્કી કરી કે આપણે ત્રણેય ચાહીએ છીએ, આપણું આપણી મોહબ્બત એક છે, આપણો પ્રેમ એક છે. હવે હવે સમજદાર ભાઈબંધો હતા, નક્કી કર્યું કે આપણે કોઈ એક છોકરી માટે આપણી ભાઈબંધી ફના નથી કરવી, બરબાદ નથી કરવી. તો તો કે આપણે ત્રણેય વિનંતી કરી અને ત્રણેય જણા એક સાથે એને એકરાર કરીએ અને આપણે એને કહી જોઈએ કે પ્રેમમાં તો સ્વતંત્રતા હોય સાહેબ, પ્રેમમાં ગુંગળાપણ ન હોય. વાત સાંભળજો, મારી વાતનો પ્રાણ એ જ કે આ અટાણે છાપા વાંચી છે ને, બોલું એસિડ છાંટી દઈએ પ્રેમિકા ઉપર, એસિડ છાંટી દીધું, આ હા હા, આ પ્રેમ નથી સાહેબ, આ તો વિકૃતિ કહેવાય છે. પ્રેમમાં તો આઝાદી હોય વાલા, આપણે જેને ચાહીએ છીએ એ પાત્ર જ્યાં રહીએ ત્યાં સુખી રહીએ, તૈયારી હોય ને તો જ પ્રેમમાં પડજો, નકર આ ધંધા કરતા નહીં વાલા. પ્રેમમાં તમારું પાત્ર તમને મળી જાય એની એની ઘણી કોઈ મેટર જ નથી સાહેબ, તમને પ્રેમ થાય ને એ જ ઈશ્વરનો કોઈ આભાર છે. કોઈ પાત્ર તમને મળે ને તમારા કૂપનમાં એનું નામ ચડે ને તમે એના આખા જિંદગી એના હપ્તા ભરો, આવું ઈચ્છો તમે? કોઈનાથી પ્રેમ થાય છે તમને, એ ગોડ ગિફ્ટ છે. ઈશ્વરના ઈચ્છા વગર, ઈશ્વરના આભાર વગર, યાદ રાખો, માણસને પ્રેમ જ નથી થતો. બાકી તો પૈસાના ચોકીદારો હજારો રખડે જ ગામમાં છે, મુદ્દો વાત એ જ. તો આ છોકરા ત્રણે ત્રણ પ્રેમ કરતા હતા, ગુલાબ આપી અને છોકરીને રોકીને કીધું કે અમે ત્રણેય પાકા ભાઈબંધ છીએ, તું જાણે છે આખું ગામ જાણે છે અમારી ભાઈબંધી વિશે અને અમે તને પ્રેમ કરીએ છીએ, પણ તું આઝાદ છો, તું સ્વતંત્ર છો, તું અમારા ત્રણની પરીક્ષા લઈ લે અને તું નક્કી કર કે અમારા ત્રણમાંથી કોણ તારો સાચો પ્રેમી છે, કોણ તારો સાચો આશિક છે. છોકરી તો ગામડાની હતી, મૂંઝાણી, કેમ નક્કી કરવું સાહેબ? અને છોકરીએ કીધું કે હું પછી વિચારીને કહીશ. અને ગઈ ઘરે, બાપ એનો આંધળો, પપ્પાને પૂછ્યું, પપ્પા આવી રીતે ત્રણ છોકરા મને ચાહે છે, મારે શું કરવું? તો પરીક્ષા લઈ જાઓ બેટા. એટલે છોકરીએ ટૂંકમાં વાત કરું, વાત તો બહુ લાંબી છે, જુદી જુદી રીતે ગામડામાં લેવાતી હતી એવી, અને પરીક્ષા કોકને કીધું કે તું કૂવામાં પડી જાઓ, ઓલો કૂવામાં પડી, કોકને કીધું પહાડ ચડી જાઓ, નાની નાની બાબતોમાં એને ત્રણેયની જુદી જુદી પરીક્ષા લીધી અને ત્રણે ત્રણ જણા જબરજસ્ત રીતે પાસ થયા. ત્રણે ત્રણ હોશિયાર, ત્રણે ત્રણ દેખાવડા, ત્રણે ત્રણ ચારિત્રવાન, ત્રણે ત્રણ નીતિવાળા. છોકરી બહુ મૂંઝાણી. સાંજ પડ્યો અઠવાડિયે પછી, પપ્પા ખરેખર હું નક્કી નથી કરી શકતી કે આ ત્રણમાંથી મારો સાચો પ્રેમી કોણ, મારો મારો શોહર બનવાને હકદાર કોણ.
એટલે બાપે એટલું કીધું કે બેટા મારે આંખો નથી, નકર તો મને જો ઈશ્વરે આંખો આપ્યો હોત ને તો તું હું ત્રણ માંથી આમ સામે જોત ને તે કહી દે કે આ તારા માટે આ મૃત્યુ બરાબર છે, મારા અનુભવના તકાજા ઉપરથી. બસ આ એક વાક્ય છોકરી રાત આખી વિચારે છે કે હું ત્રણ માંથી કોઈ એક છોકરાની મોહબ્બત સ્વીકારી લઉં અને ઓલા બે સાચા જે બીજા મને પ્રેમ કરે છે એ હું નહીં સ્વીકારું એટલે આત્મહત્યા કરી લેશે, તો એ કશ્મકશમાં ને કશ્મકશમાં રાતે ને રાતે છોકરી આત્મહત્યા કરી લીધી સાહેબ, છોકરી મરી ગઈ સવારનો પોર. અને છોકરા ત્રણે ત્રણ આશિકો ને ત્રણે ત્રણ દીવાનાઓને ખબર પડી કે આપણે જેના માટે જીવતા હતા આપણો મોહબ્બત આપણો પ્રેમ આપણા લીધે મરી ગયો. આય હાય હાય, છોકરીને કબરમાં દફનાવવામાં આવી. ત્રણે ત્રણ જણા એ જાણે આમ કે આમ જેને કબરના પાણા પલાળ્યા હોય એમ માથે માથા પછાડ્યા કે આપણા લીધે મરી ગયા, આપણે એકરાર ન કર્યો તો આ મરત નહીં, આ જ્યાં રહે ત્યાં જીવતી તો રહે. હવે ત્રણે ત્રણ જણા એ કબર ઉપર કસમ લીધી. યાદ રાખજો, હજારો ફૂલ કમ પડતે હૈ એક દુલ્હન કો સજાને કે લીએ ઓર દો ફૂલ કાફી હૈ એક કબર પે ચડાને કે લીએ. પુષ્પો નતા એના આહુડાના પુષ્પો ધરી અને ત્રણે ત્રણ ભાઈ બંધ નક્કી કર્યું હવે તો બસ જિંદગીમાં તમામ દુનિયાની સ્ત્રીઓ અમારે માં અને બેન સમાન, હવે બીજા કોઈ સ્ત્રી સાથે જીવન નથી માંડવું, કરવું શું. એટલે પેલો ભાઈબંધ હતો, પેલો આશિક હતો, એને નક્કી કર્યું કે આ છોકરી એના પપ્પાને બહુ પ્રેમ કરતી હતી એટલે હું એવું નક્કી કરું છું કે હું આના બાપની જીવનભર સેવા કરીશ, કારણ કે આ છોકરી એક એના બાપ માટે જીવતી હતી અને એની સાથે બહુ લગાવ હતો. એટલે પેલો આશિક છે એના બાપની સેવા કરવા વિયો જાય છે. સાંભળજો, બીજો આશિક છે ને એ સંન્યાસી બની જાય છે કે બસ મારે હવે જીવનમાં જીવન સાથે કોઈ મતલબ નથી અને એ હિમાલયની વાદીઓમાં ભટકવા માંડે છે. પણ ત્રીજો આશિક હતો ને સાહેબ, એ ત્યાં કબરની પાસે પલાઠી વાળીને બેસી જાય છે કે નહીં તારે આવવું જ પડે. અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે, તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. સવારે હાથ મારો આ ધ્રુજે છે કારણ એનું એ, સવારે હાથ મારો આ ધ્રુજે છે કારણ એનું એ, ફરી સપનામાં મારી આંગળી જાલી લાગે છે, તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. અને વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ, સાંઈનું સ્મિત એવું છે જગતને લાલી લાગે છે, સાંઈનું સ્મિત એવું છે. સાહેબ આવા તો હજારો સંવેદનાઓ એ માણસે કબરના પાણા ઉપર જાણે રોઈ રોઈ અને કબરના પાણા પલાળી નાખ્યા. એક વર્ષ, બે વર્ષ, ત્રણ નહીં, આઠ આઠ વર્ષના માણા વાઈ જાય. અને સાહેબ વાતની શરૂઆત હવે થાય છે, હિમાલયની વાદીઓમાં ફરતો ફરતો જે બીજા નંબરનો આશિક હતો, જે સંન્યાસી હતો, એને ક્યાંકથી સંજીવની બુટી મળી જાય. હાય 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 હાય, અને દોડ તો આવે, ગડગડતી દોડ મૂકીને ગામડા ગામમાં આવે અને બે ભાઈબંધને ભેગા કરે. ઓલો ઘરમાં જે બાપની સેવા કરતો હતો હગા દીકરાની જેમ, એને લઈ આવ્યો અને કબર પાસે આવીને ઉભો રહેતો. ઓલો ત્રીજો માણસ બરાબર બેહીની તપ કરતો હતો, એક દિવસ આવવું પડે, તારે જાગવું પડે, તારે જીવવું જ પડે. અને ત્રીજા એ જેને કીધું કે આપણો પ્રેમ નહીં આપણને સંજીવની મળી ગઈ. ટૂંકમાં વાત કરું, કબર ખોદવામાં આવી અને હાડપિંજરમાં વાત તો અદ્ભુત રસની છે, વાતના પ્રાણને પકડજો કે સંજીવની બુટી નાખી અને છોકરીને જાણે જીવતી કરવામાં આવી. એ જીવતી થઈ ગયા પછી આમ લગર વગર થઈ ગયેલા આઠ વર્ષમાં તો આમ જાણે પહાડ તૂટી પડેલો. એ ત્રણેય ભાઈબંધો પાછા હાથ જોડીને ઉભા રહીએ કે હજી તું સ્વતંત્ર જ છો, અમે ત્રણ માંથી એક લગ્ન નથી કર્યા, આ પેલો આશિક છે, તારા બાપ ની સેવા કરી છે, મેં આ સંજીવની બુટી લઈ આવી છે અને ત્રીજો આઈને બેઠો છે, હજી તન તું આજાદ, તું ઈચ્છા પડે એની સાથે લગ્ન કર, તું નક્કી કર. અને સાહેબ ત્યારે ત્રીજી છોકરી બહુ વિચારીને એટલું બોલી કે હું તમારી ત્રણેયની મોહબ્બતને સલામ કરું છું, પણ પેલો છોકરો છે તો પેલા આશિકે તો મારા બાપની સેવા કરી એટલે એ મારો કુટુંબી થયો ગણાય, બીજો છોકરો છે તું સંન્યાસી થઈ અને હિમાલયની વાદીઓમાં ગોતવા ગયો તે મને જીવતી કરી એટલે તું તો મારો પિતા ગણા, પણ તમને બે માંથી એકની મોહબ્બતને સલામ, પણ તમને પેલા બે ને આશા નથી કે હું જીવતી થાયશ. આ ત્રીજો મારો સાચો આશિક છે, જેને અપેક્ષા હતી, એની શ્રદ્ધા હતી, એનો વિશ્વાસ હતો કે હું એક જીવતી થાયશ. આ મોહબ્બત છે, મોહબ્બત એક શ્રદ્ધા છે.